માહી, આપણે ધ્યાન રાખવું પડશે કે જે કંઈ ઓફિસમાં થઈ રહ્યું છે એના વિશે મમ્મીજીને ખબર ના પડી જાય. બસ મંગળસૂત્ર નથી કાઢ્યું, મેં મંગળસૂત્ર નથી કાઢ્યું. જોયા માહી, આવી ગયા તમે? જમીને આવ્યા છો કે અહીં જ ખાશો? તમારી સાથે જ ખાઈશું મમ્મીજી. સારું, હવે પીરસો એ જલ્દી કાઢ, મોમ જોઈ જશે તો પ્રોબ્લેમ થઈ જશે. જલ્દી કાઢ, મારી મદદ કરો ને. જોયા, મારે ને નૂર વિશે બહુ જરૂરી વાત કરવી છે. અરે, આટલી રાત્રે કોણ આવ્યું હશે? હું જોઉં છું. ના, તમે બંને જાઓ, જઈને ફ્રેશ થઈ જાઓ. હું જોઉં છું, જાઓ. આદિ, માન્યું કે હું બધાથી ખરાબ છું, પણ સત્ય એ છે કે હજી તારી માં છું, અને મારી ફરજ છે કે તું કોઈ પણ ખરાબ કામ કરે તો હું તને રોકું. તારા દરેક એ ખોટા પગલા પહેલા તને ચેતવવો એ મારી ફરજ છે. હું કહી રહી છું તને, તું ફરીથી ભૂલ કરવા જઈ રહ્યો છે. કોઈની ઉપર આટલો પણ ભરોસો ના કર કે તું એને સવાલ પણ ના પૂછી શકે. પહેલા પણ ભરોસો કર્યો છે ને તે? શું પરિણામ આવ્યું આદિ? આ સવાલ તમે મને પૂછી રહ્યા છો? તમારા ભરોસાની જોડે મિસ્ટર હુડા ટેબલ ટેનિસ રમતા રહ્યા, એમને સવાલ પૂછ્યો તમે વગર કોઈ સવાલ જવાબે રહી રહ્યા છે ને તમારી જોડે? આદિત્ય, હું ત્યાં તમારી રાહ જોઉં છું અને તમે તમે અહીંયા આરામ કરી રહ્યા છો. જો મને ખબર છે તમે મારી જોડે આ જાણી જોઈને કરી રહ્યા છો, પણ હું ફક્ત તમને શું શું જોઈએ છે તારે? એ ઓફિસમાં મેં મારું ટાટા બાય બાય કહી દીધું તું ને, અને તારા ઓફિસમાં હવે કોઈ ઇન્ટરેસ્ટ નથી. જુઓ, હું માનું છું કે કાલે રાત્રે મારી ભૂલ વધારે હતી, પણ ખબર નહીં કેમ. વાવ, તારી ભૂલ વધારે હતી એટલે મારી ઓછી હતી, પણ હતી. આ સરસ રીત છે સોરી બોલવાની, એટલે હું જ તને બચાવું અને પછી હું જ ગાળો ખાઉં. આઈ લવ યોર જોયા લોજિક બાય ધ વે. યુ નો વોટ, હું જાણું છું વિરાનીઝ નો કોન્ટ્રાક્ટ મારા વગર અપ્રૂવ નહીં થાય, અને એટલે જ આજે બિલાડીની જેમ આવી છું અહીં આગળ મને મનાવવા માટે. પણ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. ના તો મને તારા પ્રોબ્લેમ્સમાં ઇન્ટરેસ્ટ છે, ના તો તારી કંપનીમાં ઇન્ટરેસ્ટ છે, અને ના તો તારા ઇન્ટરેસ્ટમાં કોઈ ઇન્ટરેસ્ટ છે. આદિત્ય, શરૂ કરીએ? હા સર, ટોસ. હેડ હેડ હેડ્સ. સારું, અમે પહેલા બેટિંગ કરીશું. ઓકે સર, અમે બોલિંગ કરીશું. બોલ. ઓકે, સો ધ પ્લાન ઇઝ ડુ વેલ ડુ વેલ. કાંતિ વિરાની નું નામ રોશન કરજો. કમ ઓન બોયઝ, કમ ઓન. આદિ, કમ ઓન, કમ ઓન. અકોક્ષો, પકડ પકડ, કમ ઓન. જોયા, તારે બોલ પકડવાનો છે, બોલ તને નહીં પકડે. વેલ ડન માહી. ગાઈઝ, ગુડ ન્યૂઝ. કોંગ્રેટ્સ ગાઈઝ, આરવીએ પપ્પાને મનાવી લીધા છે, અને આ કોન્ટ્રાક્ટ તમને લોકોને જ મળવાનો છે. ધેટ્સ રીલી અ ગુડ ન્યૂઝ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. જો કે તમે અમારું કામ જોયું ક્યાં છે? ભાઈ, બહુ ચર્ચા છે તમારા બંનેની. આઈ મસ્ટ સે ધેટ બોથ ઓફ યુ આર પ્રીટી પોપ્યુલર. યાર, કઈક તો અલગ છે આ વ્યક્તિમાં. યુ રાઈટ રાજવીર. ઇફ યુ ડોન્ટ માઇન્ડ મી આસ્કિંગ, તમારા લોકોના લગ્નને કેટલો સમય થઈ ગયો? 3 5.
તમે લોકો ડિસાઈડ કરી લો, 3 વર્ષ થયા કે 5 વર્ષ થયા? મતલબ અમે 5 વર્ષોથી એકબીજાને જાણીએ છીએ અને 3 વર્ષ લગ્નને થયા. ગોડ ઈટ. સવારે જ્યારે હું તારા ત્યાંથી નીકળ્યો ત્યારે મને નીચે કોણ મળ્યું ખબર છે? કોણ? રાજવીર. મને લાગે છે કે એ આપણને ફોલો કરી રહ્યો છે. પણ એવું કેમ કરે? એ જ તો જાણવાનું છે. કહી રહ્યો છું જોયા, આ પ્રોજેક્ટમાં કંઈક ને કંઈક ગડબડ છે. જુઓ, આપણને પૈસાની જરૂર હતી, અચાનક આ પ્રોજેક્ટ આપણા ખોળામાં આવીને પડ્યો છે. આપણી રેપ્યુટેશન, આપણી ઇક્વિટી એટલી ખરાબ છે માર્કેટમાં, તે છતાં પણ રાજવીરે આપણું નામ વીરાનીઝને રેકમેન્ડ કર્યું. મિસ્ટર વીરાની આપણને આ કોન્ટ્રાક્ટ નહોતા આપી રહ્યા, પણ હવે આપી રહ્યા છે. પૂછ કેમ? કેમ? સેમ આન્સર, રાજવીરના કારણે. કેટલું નેગેટિવ વિચારો છો તમે. તમારી પ્રોબ્લેમ ખબર છે શું છે? તમે કોઈના પર વિશ્વાસ નથી કરી શકતા. કદાચ આ પણ આમ જ કઈ. ગાઈસ, આલોકે કોઈ પ્રોબ્લેમ તો નથી ને? ના માહી, કોઈ જ પ્રોબ્લેમ નથી. હું મેડમને એક ઇમ્પોર્ટન્ટ વાત સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું, પણ મેડમને મસ્તી સૂજી રહી છે. કોઈ પ્રોબ્લેમ જ નથી. તું સાંભળ મારી વાત, તને સમજાશે. મને રાજવીર પર છે ને શંકા થાય છે. મને લાગે છે કે એ દેખાડો કરે છે આપણો ફાયદો કરવાનો, પણ એક્ચ્યુઅલીમાં આપણું નુકસાન કરી રહ્યો છે. કહ્યું તું ને મેં તમને કે દૂર રહો માહિતી, પણ ના, મારી વાત તો તમે સાંભળતા નથી. તોડી દીધું ને બિચારીનું દિલ. તમને ખબર પણ નથી તમે કેટલા સ્વાર્થી માણસ છો. જો સ્વાર્થી પણ એક રમત છે ને, તો તમે એના ઉસ્તાદ છો. મને તો વિચારીને જ ડર લાગે છે કે તમારા કપટી મગજમાં કેવા ઈરાદા ચાલે છે. બસ કર યાર ગાલિબ, કેટલું બોલીશ. મેં માહી સામે માત્ર દોસ્તીનો હાથ ફેલાવ્યો હતો. ક્યારે એને કોઈ સ્પેશિયલ કોમ્પ્લિમેન્ટ નહોતું આપ્યું. ક્યારે ફૂલ લઈને ના આપ્યા, ક્યારે કાર્ડ્સ લઈને ના આપ્યા, ક્યારે એકલા કોફી પર ડ્રાઈવ પર નથી લઈને ગયો, ક્યારે ડેટ પર લઈને નથી ગયો. જ્યારે મેં એને સ્પેશિયલ ફીલ કરાવ્યું જ નહીં, તો એને સ્પેશિયલ ફીલ કેવી રીતે કરી લીધું? હા, મેં એની સાથે હસી મજાક કરી, વાતો કરી. જો તને લાગે છે કે આનો મતલબ ફ્લર્ટિંગ થાય છે, તો આઈ એમ રિયલી સોરી. મને ખરાબ લાગી રહ્યું છે તારા માટે, કેમ કે તને ફ્લર્ટિંગનો મતલબ પણ નથી ખબર. મેં કંઈ નથી કર્યું, મેં માહીને પટાવવાનો પ્રયત્ન નથી કર્યો. જો એ એની જાતે જ પટી જાય છે, તો એમાં મારો શું આંક? અને પટી કેમ, એમાં મારો શું આંક? વાહ, કંઈ જ નથી કર્યું તમે. તમે તો ક્યારેય કંઈ કરતા જ નથી. તમે માત્ર બધા ઉપર આરોપ લગાવો છો કે એણે આમ કર્યું, પેલા આમ કર્યું. મેં કંઈ નથી કર્યું. કોઈ પર આંગળી ચીંધવી, એમને એમના કર્મોની સજા આપવી સરળ છે. જો એમના ભાગની વાર્તા સાંભળવાની હિંમત ના હોય, તો વધારે સરળ બની જાય છે. પણ એક વાત યાદ રાખજે આદી, તાળી બંને હાથોથી વાગે છે. હા, મારી દીકરી ખોટી હતી, એણે તારી સાથે ખોટું કર્યું, પણ તમારા બંનેના સંબંધમાં એવું શું નહોતું જેને શોધવા એને કોઈ બીજા પાસે જવું પડ્યું? તો વિચાર છે. એ જ વિચારતો હોઉં છું, એ જ વિચારતો હોઉં છું. શું નહોતું? બર્થડેથી લઈને એનિવર્સરી સુધી તમે યાદ અપાવતા હતા મને. થોડી વાર પહેલા કહી રહ્યા હતા, હંમેશા તારી બાજુ હતી. અને પૂછી રહ્યા છો કે સમય મળે તો વિચારજે કે શું નહોતું. જોયા, આદિત્ય ક્યાં છે? એ મને વિશ્વાસ છે કે જરૂર આવશે. વિશ્વાસ છે? એટલે માનો નથી? ના, એ એક્ચ્યુઅલી લગ્ન ને આ બધું અમારા કામનો ભાગ નથી ને. પણ તમે ચિંતા ના કરશો, એ સમજી ગયા છે અને તમારી ઈચ્છાનો આદર કરીએ છીએ. આઈ એમ સોરી, પપ્પાની ખ્વાહિશ થોડી વિચિત્ર છે. હું માનું છું કે તમે લોકો આ વાતો પર વિશ્વાસ નથી કરતા, પણ પપ્પા કરે છે. એમના મનમાં વાત ઘર કરી ગઈ છે કે જ્યાર સુધી તમે વિધિ વિધાનથી લગ્ન નથી થતા, તો એ જે પણ બિઝનેસ તમારી સાથે કરશે, તો કંપનીનો વિનાશ થઈ જશે. સો ગેટ આદિત્ય, રાઈટ? જોયા મેમ, આદિ સર ક્યાં છે? જોયા ક્યાં છે? આદિ,